अमरेली जिल्लाना वडियाना एक अफळ खेडूते पोतानी कोठा सूझथी कमाल करी छे। वडियाना नजीक आवेला पोताना खेतर अने आसपासना अन्य खेतरो मळीने अंदाजित 100-150 वीघा जमीनमां वरसादी पाणी जमा थतुं हतुं। परिणामे खेडूतोना दर वर्षे ऊभा पाकने नुकसान थतुं हतुं, परंतु हवे एक खेडूते एवो जुगाड लगाव्यो के जे वरसादी पाणी खेडूतो माटे नुकसानकारक साबित थतुं हतुं, ते ज पाणी हवे खेडूत माटे आशीर्वादरूप साबित थशे। बाबूभाई नामना खेडूते खेतरोमां जमा थता वरसादी पाणीने पोताना ज कूवामां ठालवा माटेनी व्यवस्था आ वर्षे ज ऊभी करी छे। खेडूते કોઠાસૂઝના કારણે હવે પોતાના બે કૂવા વરસાદી પાણીથી રિચાર્જ કરીને શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણી જમા કરી રહ્યા છે। વડિયા વિસ્તારમાં જે મુશળધાર વરસાદ વરસ્યો છે ત્યારે વડિયાના જે સીમ વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ અને હું દ્રશ્ય બતાવીશ સીધા જ કે આ કોઈ દ્રશ્ય તળાવના નથી કે કોઈ ચેક ડેમના નથી કે કોઈ નદી નાળાના નથી, આ દ્રશ્ય છે ખેડૂતના ખેતરના। જો કે આ ખેડૂતો આ જે વડિયાનો જો રેલવે સ્ટેશન રોડ છે વિસ્તાર છે અને આ વિસ્તાર સીમ વિસ્તાર છે અને આ સીમ વિસ્તારમાં ખેડૂતોને વર્ષો જૂનો પ્રશ્ન છે। દર ચોમાસે અહીં ખેતરોમાં પાણી ભરાય છે અને આ પાણી ભરાતા ખેડૂતોના પાકોને કંઈક નુકસાનીઓ પણ થતી, ત્યારે અહીંના જે ખેડૂત છે બાબુભાઈ એ ખેડૂતે કંઈક આ જ પાણીનો સદુપયોગ કર્યો છે અને સદુપયોગ સાથે પોતાના ખેતરોને પણ ફાયદો થશે, આસપાસના ખેડૂતોને પણ ફાયદો થશે। એ હેતુથી ખેડૂતે આજે આપણે સીધા આપણે આ બાબુભાઈ ખેડૂત છે આપણે એમની સાથે સીધી વાતચીત કરશું કે આ પાણીનો સદુપયોગ કઈ રીતે અને તેમણે પોતાની કોઠા સુધી શું કર્યું છે। શું કહેશો કે તમે આ ખેતરોમાં પાણી ભરાય છે, કેટલા વર્ષો જૂનો પ્રશ્ન હતો અને ક્યારે તમે શું આ અત્યારે આ પાણીનો ઉપયોગ કર્યો છે? આ પાણી જ્યારે ઢસા જેતલસર રેલવે નીકળી ત્યારથી આ પાણીનો પ્રશ્ન છે, એટલે લગભગ સમયની ગણતરી કરીએ તો 125 વર્ષ જેવો સમય થયો છે અને દર વર્ષે અમારા આસપાસના એટલે કે 4-5 ખેડૂતોના એટલે લગભગ 100 વીઘાનું બિયારણ ફેલ થતું, કાં બિયારણ ફેલ થાય અથવા તો જો છેલ્લા વરસાદ થાય તો પાક નિષ્ફળ જાય, આવી પરિસ્થિતિ અમે 125 વર્ષથી સહન કરતા હતા। ઘણી રજૂઆત પણ કરી પણ એનો કોઈ અમને ઈલાજ મળ્યો નહીં। પછી મને એવો વિચાર આવ્યો કે આ પાણી આપણે જમીનને પાછું આપી દઈએ તો આ પ્રશ્ન હલ થઈ શકે, એટલા માટે મેં આ વર્ષે ઉનાળામાં કૂવો રિચાર્જ કરવાનો પ્લાન કર્યો। જેસીબીથી એક ખાડો કરાવ્યો, એ લગભગ 20x20 ખાડો કરાવી અને એમાં 10 લારી પથ્થર નાખ્યા, પથ્થર નાખી એને ખાડો 10 ફૂટ ઊંડો કર્યો અને એમાં 10 ટ્રેક્ટર પથ્થર નાખ્યા અને પછી પાઇપ ગોઠવી એની ઉપર કપચી રેતી નાખીને વ્યવસ્થિત મેં કૂવો રિચાર્જ કર્યો। આપ બધા મિત્રો જોઈ શકો છો કે કૂવામાં પાણી જઈ રહ્યું છે અને આવો વિચાર દરેક ખેડૂત કરે અને દરેક ખેડૂત પોતાના ખેતરનું પાણી પાછું જમીનને આપી દે તો પાણીની કોઈ સમસ્યા જ ન રહે અને પાણીનો પ્રશ્ન હલ થઈ જાય। ત્યારે હું ફરી કેમેરામેનને કહીશ કે આ એ જ ખેતરોનું જે પાણી છે એ પાણી કૂવામાં કઈ રીતે આવે છે અને જોઈ શકાય છે કે કૂવો અત્યારે આજે પ્રથમ જ આપણે વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને આજે કૂવો અત્યારે ભરપૂર અત્યારે છલોછલ ભરાઈ જશે ત્યારે ખેડૂતને ફાયદો થશે। ત્યારે આ વિસ્તારના જે ખેડૂતો છે આ ખેડૂતો જે સીમ વિસ્તાર છે અને આ જો કે 100 વર્ષથી ઉપરનો આ લોકોનો જે પ્રશ્ન હતો ત્યારે આ 100 વર્ષથી ઉપરનો જે પ્રશ્ન છે એ આ વડિયાના જે બાબુભાઈ ખેડૂત છે તેમણે પોતાના ખેતરોની અંદર જે ભરાતા હતા પાણી એ પાણીનો તોડ લાવી અને કૂવા રિચાર્જ કરી અને તેમનો તોડ લાવ્યો છે અને શિયાળુ ઉનાળુ વાવેતરમાં પણ તેમને ફાયદો થશે તેવું વિચારીને કૂવા રિચાર્જ ચોમાસાના પાણીનો સદુપયોગ કર્યો છે। પરેશ પરમાર, મતવ્ય ન્યૂઝ, અમરેલી।